હેલો બાળકો, મજામાં? ભાઈ ભણવું છે ને? હે, શું ભણીશું આજે આપણે? ગુજરાતી, બરાબર ને? તો ગુજરાતીમાં આપણે નોટમાં લખવાનું છે. આજે આપણે કુવાળું કક્કો નોટમાં ચોપડીમાં બેમાં પતી ગયો, પછી આપણે કૂદતો કક્કો પણ લખ્યો, બરાબર ને ભાઈ? ચોપડીમાં લખ્યો, નોટમાં લખ્યો. હે, હવે શું લખીશું આજે? શબ્દો. શું લખીશું? શબ્દ, બરાબર ને? તો આપણે નોટમાં શબ્દો લખવાના છે, બરાબર ને? તો બધાએ નોટ કાઢી, પેન્સિલ રબર ને નોટમાં લીટી દોરી તૈયાર કરી દો, બરાબર ને ભાઈ? કુવાળા શબ્દો બોલો ને લખો ભાઈ. આપણે બોલવાનું છે અને લખવાનું છે, બરાબર ને? અને નોટમાં, બરાબર? તો બધા નોટ કાઢી રેડી કરી દો. તો સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે. નોટમાં તો જો તમારે ખાલી ઊભી લીટી દોરવાની છે, બરાબર ને? આવી લીટી તો તમારે દોરેલી છે, બરાબર? તો ઊભી લીટી શબ્દ નહીં. ચાર અક્ષર શબ્દ લખાય ને, હું લખાવું એક ઊભી લીટીમાં લખવાના, પછી એમાંથી જોઈ જોઈને બાજુમાં ફરીવાર લખવાનું, બરાબર ને? આપણે દર વખતે દર કટકામાં લખીએ છીએ, લખીએ છીએ ભાઈ. ચલો, રેડી થઈ ગયા? ગુજરાતીની નોટ બનાવી છે ભાઈ બધાએ? ચલો, બધા આ રીતે નોટમાં બધા લીટી પાડી તૈયાર કરી દેવાનું, બરાબર ને? ચલો, તો હવે અત્યારે તમારે પહેલા લખવાનું નથી. પહેલા ફક્ત બધાનું ધ્યાન મારી સામે જ બોર્ડ ઉપર હું લખું છું, પછી વાંચીશ, પછી તમને લખવાનું કહીશ. કે જ્યારે હું એમાંથી જોઈને અહીંયા લખીશ ત્યારે તમારે લખવાનું, બરાબર ને ભાઈ? ત્યાં સુધી બધાનું ધ્યાન અહીંયા, બરાબર? ચલો, આને શું કહેવાશે? કુલ. શું કહેવાય? કુલ. જુઓ ભાઈ, આપણે હવે હસવું વાળો કક્કો લખીએ છીએ ને, બરાબર? આ સાદો, પછી આપણે આ વાળું લખ્યો એટલે કા, પછી નાની એટલે હસવઈ, પછી મોટી એટલે દીર્ઘઈ, અને હવે છે નાનો ઉ એટલે હસવઉ, બરાબર? હવે આપણે આટલે આવ્યા છીએ, બરાબર ને? તો આપણે અહીંયા હવે આને સીધું ડાયરેક્ટ શું કોઈ એવી રીતે નથી વાંચવાનું. ક ખ ને રસવ ઉ, ખ ને રસવ ઉ,
સુ બોલવાનું છે સીધું જ કુ સુ બોલવાનું છે કુ કુ લ સુ બોલીશું કુ લ હવે ચુ પ સુ છે ચુ એમ કે બધા ચુપ થઈ ગયા હા તો ચુ પ પછી સુ જો જે લખો જે બોલો મોઢેથી એ જ વખતે એ શબ્દ લખાવો જોઈએ તો જ આપનો શબ્દ સાચો પડે પણ આપણે બોલતા હોઈએ અહીંયા ઉપર લખતા હોઈએ અને અહીંયા પછી સુ બોલીએ તો અહીંયા સુ લખાઈ જાય ને તો જ્યારે આપણે જે અક્ષર લખીએ છીએ એ જ અક્ષર આપણો બોલાવો જોઈએ બરાબર તો સુ દ સુ લખ્યું છે સુ દ બરાબર પછી ગુ ણ શું છે ગુણ શેની ગુણ ઘઉં બાજરીની નહીં આ ગુણ છે આપણે પરીક્ષા આપીએ તો કે છે ને તમારા આટલા માર્ક્સ ગુણ એ આપણે પરીક્ષામાં પાસ થઈએ અને આપણે જેટલા ગુણ મળે છે એને ગુણ કહેવાય શું કહેવાય ગુણ બરાબર પછી પુલ શું છે પુલ આપણે ચિત્ર દોર્યું હતું ને ભાઈ પુલનું હે પુલનું ચિત્ર દોર્યું હતું ને ભાઈ બ્રિજ હોય નીચે જે નદી જતી હોય એને શું કહેવાય પુલ કહેવાય શું કહેવાય પુલ કહેવાય બરાબર પછી કાજુ કાજુ ખાવ છો કે કાજુ મમ્મી મોહનતાળમાં શિરામાં પછી શિયાળામાં તમને કાજુ બદામ એવું ખવડાવે છે ને હે તો એ છે આ કાજુ બરાબર પછી સુમ એવું નથી કે પહેલો એક વખત કુ આવ્યો તો બધામાં પહેલો હસવો વાળો જ હોય એવું ના જો અહીંયા છે ત્યારે અહીંયા પહેલો કા છે અને પછી જુ છે એવી જ રીતે અહીંયા બે વખત છે કુ સુ મ શું છે કુ સુ મ બરાબર ને પછી છે ગુલાબ શું છે ગુલાબ ગુલાબનું ફૂલ જોયું છે ભાઈ બધાએ હે ગુલાબનું ફૂલ બરાબર પછી સુ વાસ સુવાસ સુવાસ એટલે સુગંધ આપણે કોઈ સરસ મજાની સુવાસ આવતી હોય ને ગુલાબના ફૂલની સુવાસ આવે છે બરાબર પછી ગુ લા મ ગુલામ ગુલામ એટલે કોઈનો નોકર હોય કોઈના હાથે જે કામ કરતો હોય એનો ગુલામ કહેવાય બરાબર અહીંયા ગુલામ અને આ છે ગુલાબ પડી ખબર પછી સુ થા ર શું છે સુ થા ર સુધાર શું કામ કરે ભાઈ ખબર છે શું કામ કરે સુધાર તમારા ઘરમાં સોફા ટેબલ ખુરશી કબાટ ડબલ બેડ બનાવવાનું હોય તો એ કામ કોણ કરે સુથાર કરે એને મિસ્ત્રી પણ કહેવાય બધા ઘરે કહેતા હોય તો લાકડું ઘડવાનું કામ કોણ કરે સુથાર બરાબર ને પછી ઉલાવ ઉલાવ ખાધો છે ભાઈ મમ્મી પુલાવ બનાવે છે ને પુલાવ કઢી એ તો
ત્યાં ખાવાની વસ્તુનું નામ છે ગુલાબ બરાબર પછી ફૂરસી શું છે ફૂરસી જો આમાં દીર્ઘઈ પણ આવી જે અક્ષર આપણના આગળના ચાલી ગયા હોય એની નિશાનીઓ આવે પણ બરાબર તો ફૂરસી બરાબર પછી ચ તુર ચતુર બરાબર ચતુર એટલે બહુ હોશિયાર હોય સરસ બધું આવડતું હોય એને શું કહેવાય ચતુર કહેવાય પડે કોઈ પ્રશ્ન પૂછે ને જવાબ આપી દેતા હોય તો કે ભાઈ બહુ ચતુર છોકરો છે હા તો એવું કે ને તો ચતુર બરાબર પછી લુ કાન દુકાન દુકાન તો બધી વસ્તુઓ લેવા જતા જશો જાઓ છો ને પણ દેખે કોઈ ક્યાંથી લઈ આવીશ દુકાનથી લઈ આવીશ શું લઈ આવીશ દૂધ લઈ આવીશ ગોળ લઈ આવીશ તેલ લઈ આવીશ બરાબર ને તો દુકાન રસ્વ છે કાનો છે અને સાદો પણ છે બરાબર એટલે એને આપણે સીધું જ દુકાન પછી એમ નહીં વાંચન કે ધને રસ્વ દુ કને કાનો કા નને કહી ન દુકાન આ રીતે વાંચશો તો પછી જલ્દી વાંચતા આવશે નહીં બરાબર પછી લુહાર લુહાર જેમ ભાઈ સુથાર લાકડા ઘડવાનું કામ કરે છે બારી બારના ટેબલ ખુરશી બનાવે છે એમ લુહાર શું કામ કરે છે ભાઈ દાતરડા બનાવવાનું શું કામ કરે છે દાતરડા પાડો કોલાળી લોખંડની વસ્તુઓ બધી છરી ચપ્પા બધું જે આપણે લોખંડની વસ્તુઓ હોય એ વસ્તુ કોણ બનાવે લુહાર બનાવે જાળી જાંપાને બધું બનાવે છે ને હે લોખંડની જાળીઓ બધું તો એ બનાવવાનું કામ કોણ કરે લુહાર કરે કોણ કરે લુહાર બરાબર પછી જુલાઈ જુલાઈ આ જુલાઈ શું છે જ્યારે તમે પેલું બોલો છો ને મહિનાના નામ ગુજરાતી મહિનાના નામ હોય અંગ્રેજી મહિનાના નામ હોય બરાબર ને તો આ જુલાઈ શેમાં આવે છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ આવ્યું કે નહીં જુનિયરમાં બોલાવતા તમે તમને આ બધા નામ હે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર આ શું થયું ભાઈ અંગ્રેજી મહિનાના નામ છે આપણા દર વખતે પહેલી તારીખ આવે છે ને ભાઈ મહિનો બોલે છે બરાબર એ જુલાઈ આ મહિનો છે બરાબર પછી જુવાર આ શું છે જુવાર હવે જુવાર ક્યાં થાય ખેતરમાં જે બાજરી ઘઉં બધું ઉગે છે ને મકાઈ એમ જુવાર પણ એક અનાજ છે અને એ પણ જુવારનું શું થાય આપણે ચિત્ર જોઈ શબ્દમાં જુવારનું ચિત્ર હતું તો શું બને ધાણી બને ને ભાઈ એવું મેમે કીધું તું હે પછી રુ મા લ શું છે રૂમાલ હવે રૂમાલ નાનો હોય ને ભાઈ હાથ ઊંચવાનો રૂમાલ હોય મોટો હોય ને નાનો એને ટુવાલ કહેવાય પણ નાનો હોય તો રૂમાલ કહેવાય બરાબર ને પછી ધ નુ ષ ધ નુ ષ જો ભાઈ ધ પછી હસ્વ છે અને પછી સ છે ધ નુ ષ બરાબર પછી ભુ વા ર શું છે
ખાવ છો એ શાકભાજીનું નામ છે શું છે શાકભાજીનું નામ બરાબર ગુવાર ચોળી પરવળ બધું શાકભાજી છે ને હા તો ગુવાર એ શાકભાજી છે બરાબર હવે આ બધા શબ્દો થયા આપણા હસવ વાળા બરાબર હવે હજી પણ નથી લખવાનું હું હવે અહીંયા લખું ને ત્યારે તમે મારી સાથે લખજો બરાબર ને હવે હું અહીંથી જોઈને અહીંયા લખીશ એવી રીતે તમારે પણ જો પહેલા એકમાં તમારે તો આ રીતે સળંગણ લખી દેવાના બરાબર તો એકમાં આવી જાય તો મમ્મી તમને એક વખત આ લખી આપે તો તમારે જોઈને બાજુમાં તમારે લખી દેવાનું બરાબર ને ભાઈ એવી રીતે દરેકે લખવાનું છે ચલો આપણે હવે અહીં બાજુમાં લખીશું ત્યારે હવે બધા સાથે સાથે લખજો હું લખું ને એની સાથે તમારે લખી દેવાનું બરાબર ચલો કુલ લખ્યો ભાઈ તને રસ્વ કુલ બરાબર ચલો ચૂપ લખો તો બધા ચૂપ પછી સુદ શું છે શનિ અસૌ સુદ ગુણ ગુણ બરાબર ઉલ શું છે ઉલ હવે આ છે
શબ્દો લખો તો બધા પ્રતિકભાઈ ચલો આપણે હવે એક વખત વાંચી લઈએ ત્યાં ધ્યાન રાખો પછી લખી દેજો બરાબર ને ચલો ઉલ ઉલ ચૂપ ચૂપ સુદ સુદ ગુણ ગુણ ઉલ ઉલ કાજુ કાજુ કુસુમ કુસુમ ગુલાબ ગુલાબ સુવાસ સુવાસ તમારે પણ જ્યારે કોઈ શબ્દો વાંચો કે વાક્યો વાંચો ત્યારે તમારે જ્યાં બોલો છો ત્યાં તમારી આંગળી કાં તો પછી તમારી પેન્સિલ આ મૂંધી રાખવાની જે અક્ષર ઉપર એટલે તમને જે અક્ષર વાંચો છો એ ખ્યાલ આવે બરાબર ને આમ સુ વા સ ગુ લા મ સુ થા ર સુ થા ર ઉલાવ ઉલાવ ખુરસી ખુરસી ચતુર ચતુર દુકાન દુકાન લુહાર લુહાર જુલાઈ જુલાઈ જુવાર જુવાર રૂમાલ રૂમાલ ધનુષ ધનુષ ગુવાર ગુવાર ચલો બેન તમને એમ થાય છે કે મેં કેટલી વખત વાંચે છે ને એક ના એક ભૂલ ભરે છે તો અમને કંટાળાવે બરાબર પણ ભાઈ મેમ એટલા માટે વાંચે છે કે મેમ જેટલી વખત બોલે એટલી વખત તો તમે સાંભળો તો તમને શબ્દ પાકો થાય એટલા માટે ભાઈ આપણે વારંવાર બોલવાનું છે બરાબર કારણ કે તમને બરાબર સિનિયરમાં વાંચતા થઈ જાઓ જે અક્ષર જે નિશાની આવે છે હસવઈ આવે તો હસવઈ દીર્ઘઈ આવે તો દીર્ઘઈ હસવો આવે તો હસવું બધું જ આપણને સમજમાં આવી જાય અને આપણે વાંચતા થઈ જઈએ ભાઈ એમાં કચાશ ના રહે એટલા માટે જ મેમ વારંવાર વાંચે છે બરાબર ને ભાઈ તમારે એ રીતે વાંચવાનું જ છે અને લખવાનું છે બરાબર કારણ કે અને બધાએ ભાઈ સારા અક્ષરે નોટમાં વ્યવસ્થિત લખવાનું અને જ્યારે તમે હસવો કરો ત્યારે જુઓ આ જે લીટી દોરેલી હોય એની નીચે જ આવી ગયું હા એમાં એમાં ના લખતા નહીં તો પેલો અક્ષર નાનો થઈ જાય અને હસવો અંદર આવે હસવો લીટીની નીચે જ આવે છે બરાબર એટલે તમે આ શબ્દો લખો એની સામેના પાના ઉપર આવી રીતે કપો લખી દેવાનું છે જો અહીંયા આ ઘસાલી છે દોટ અહીંયા આ શબ્દો લખેલા છે અને એના સામેના પાને અહીંયા કક્કો લખી દેવાનો કુ વાળો કક્કો કી વાળો ચાલતું હોય તો કી વાળો લખવાનો હવે આપણે કુ વાળો કક્કો ચાલે છે એના શબ્દો એના જ વાક્યો એનો પૂરતો કક્કો તો આપણે અહીંયા કુ વાળો કક્કો લખવાનો બરાબર ને ભાઈ તો એટલે તમે કક્કો પણ વારંવાર લખશો એટલે તમને યાદ રહી જશે ભાઈ બરાબર ને કારણ કે જેમ જેમ હજી તમે પણ નાના છો એટલે તમને હું એમ કહું એક વખત આવડી ગયું
તો આવી જાય એટલે એવું ના બને એટલે મેં પણ પપ્પો પણ બે વખત લે છે કુર્તો પપ્પો પણ બે વખત લે છે શબ્દોને બધું જ વારંવાર એનું વાંચન કરે છે બરાબર ને બે કોઈએ કંટાળવાનું નહીં બે બરાબર ચલો સરસ રીતે લખી દેજો ને બે ચલો હરિ ઓમ